બોટાદ જિલ્લાના બરવાળા ખાતે અલ્પેશ ઠાકોરે જનાદેશ સભાને સંબોધી. ભાજપ કોંગ્રેસ અને જનવિકલ્પ પર કર્યા આકરા પ્રહારો. આગામી 9 ઓક્ટોબર ના રોજ અમદાવાદમાં ખાતે યોજાશે મહાસભા. સભામાં 5 લાખની જનમેદની એકઠી કરવાનો કર્યો હુંકાર. બરવાળામાં જનાદેશ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર જનાદેશ સંમેલન કરી રહ્યા છે. આજે 20મો જિલ્લો છે. તમામ જગ્યાએ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. લોકોનો અનેરો ઉત્સાહ છે કે આ વખતે ગુજરાતની અંદર ગરીબ, ખેડૂતો, બેરોજગારો અને એક એક ગુજરાતીની પોતાની સરકાર બને, જ્યાં તમામ વર્ગને ન્યાય મળે, તમામ લોકોએ ન્યાય માટે આંદોલન ના કરવો પડે, પણ એક એવી સંવેદનશીલ સરકાર જોઈએ જે સરકાર માગ્યા પહેલા આપે. એટલે ગુજરાતની અંદર ભાજપ કે કોંગ્રેસ નહીં, પણ ગુજરાતની પોતાની સરકાર બને અને એના માટે ભાજપ ને કોંગ્રેસ ઈમાનદાર નેતાઓનું ચયન કરે. અને આવનારા સમયની અંદર 9મી ઓક્ટોબરે જયારે 5 લાખથી વધારે લોકો સાથેનું અમારું જનાદેશ સંમેલન કરવા જઈ રહ્યા છે, એના ભાગરૂપે આજે આમંત્રણ અપાવ્યું હતું. 9મી તારીખે અમારો જે રાજકીય નિર્ણય છે, નિર્ણય જાહેર કરવાના છે. પરંતુ એ પહેલા લોકોનો મિજાજ પારખવા આવે તો લોકોનો કયા પ્રકારનો મિજાજ છે, કઈ દિશા તરફ આગળ વધવા માંગે છે, એમ ગુજરાતના 25 લાખથી વધારે પરિવારોનો સર્વે કરી રહ્યા છે. એટલે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર ગરીબો, ખેડૂતો, પછાતો એક એક ગુજરાતીની પોતાની સરકાર બને, આ એના માટેના પ્રયત્ન છે. મેં કહ્યું ને પહેલા કે ગુજરાતની અંદર જો ગરીબો, પછાતો ને કે આપવો, તો ગુજરાતની અંદર મુખ્ય 2 પાર્ટીઓ છે, ભાજપ અને કોંગ્રેસ. આ બંને પાર્ટીઓમાં જ્યાં જઈએ ત્યાં આ ગરીબો પછાતોના અધિકારની વાત કરવી પડે, એમને અધિકાર આપવો પડે, એમના ઉત્થાનની વાત કરવી પડે, મેનિફેસ્ટો એ પ્રકારનો બનવો પડે અને એમને સત્તાની ભાગીદારી આપવી પડે. એટલે ભાજપ ને કોંગ્રેસ સિવાય બીજા એક પણ વિકલ્પમાં જવાનું પસંદ નહીં કરું, કારણ કે આ લોકોને મારે અપાવું છે. આ લોકોને માત્ર પોતાની રાજનીતિ કરવા માટે નથી નીકળ્યો, આ લોકોને અપાવવા માટે, ગરીબોના ઉત્થાન માટે નીકળ્યો છું. એટલે ગરીબોના વિકાસ માટે જે કંઈ કરવું પડે બધું જ હું કરીશ. નહીં, ગુજરાતની અંદર રાહુલ ગાંધી આવે છે, આવનારા સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે, રાષ્ટ્રીય નેતાઓ બધા જ આવવાના. પરંતુ એ નેતાઓ એટલું યાદ રાખવું જોઈએ કે ગુજરાતનો ગરીબ અને પછાત હજુ ગરીબનો ગરીબ છે. જે પ્રમાણે ગુજરાતની અંદર રાજનીતિ ચાલી રહી છે, અમીરોની મદદની, અમીરોના તુષ્ટિકરણની, જે પ્રકારે ઉદ્યોગોની વાત ચાલી રહી છે, ઉદ્યોગોને તુષ્ટિકરણની, એટલે આવતીકાલે 11 વાગે મારી એક પ્રેસ કોન્ફરન્સ છે, જે ગુજરાતના ગરીબો પછાતોના અધિકારની વાત છે, આવનારી ગુજરાતની રાજનીતિના રૂપની વાત છે. ઈચ્છીએ છીએ કે ગુજરાતની અંદર વિકસિત હોય, અવિકસિત હોય, તમામ લોકોને કંઈનું કંઈ મળે, પરંતુ એમાં અવિકસિત અવિકસિત ના રહી જાય એની પણ ધ્યાન રાખવું પડશે. ગુજરાતની અંદર આગામી સરકાર એવી બને, સંવેદનશીલ સરકાર, જ્યાં બેરોજગારોને રોજગારી માંગવા માટે આંદોલન ના કરવું પડે, તમામ બેરોજગારોને રોજગારી હોય, ખેડૂતોનો વિકાસ થતો હોય, ખેડૂતોને એક એક ખેતર સુધી પાણી મળતું હોય, એને ટેકાના ભાવ મળતા હોય, સંપૂર્ણ દારૂબંધી હોય, કોઈ પણ કર્મચારી એ પીડાતો ના હોય, તમામ સરકારી કર્મચારી હોય, એ ચાહે આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન કે વીસી કર્મચારી હોય, કે પછી આ પલ જેવી કંપની જે 5-5 હજાર કરોડ પહેલા ભાગી ગઈ છે, એવા પ્રકારના કોઈના પૈસા પણ ના પસાણા હોય, અને આવનારા સમયમાં સંપૂર્ણ દારૂબંધીની સરકાર હોય, શિક્ષણ વ્યવસ્થા સુધારનારી સરકાર હોય. એટલે આવનારા સમયમાં ગુજરાતની એકતાનો નારા સાથે, બુલંદ સાથે, સાચા વિકાસની, ગુજરાતની ગરવા ગુજરાતીની એકતાની વિકાસશીલ સરકાર આવે. 100% સરકાર બનશે જો ઈમાનદાર પ્રયત્ન હોય. ઈમાનદારીનો પ્રયત્ન હોય તો બધું જ થઈ શકે. કોઈ આહુતિ આપવી પડે, જો કોઈ આહુતિ આપવાથી પણ આવી ઈમાનદાર સરકાર બનતી હોય તો આવા 1 લાખ અલ્પેશ ઠાકોરની આહુતિ આપવા તૈયાર છીએ. પરંતુ ગુજરાતની અંદર એક એક ગુજરાતી ઈમાનદાર, એકતાની અને આવનારી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત કરનારી સરકાર જોઈએ છે. તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે